નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશન કેમ્પસ ગોંડલ. આજે આપણે વિષય ગુજરાતી પાઠ 3 હું પતંગીઓ મારા પિલ્લું, જેના વિશે આપણે અભ્યાસ કરીશું. તેમાં આપણે પાના નંબર 44 સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે આ લેક્ચરની અંદર પાના નંબર 45 પરથી અભ્યાસ કરશું. પાના નંબર 45 ઉપર પ્રશ્ન નંબર 23 બિનજરૂરી શબ્દ છે કે વાક્યો ફરીથી લખો. હવે તમને એમાં 1 થી 6 વાક્યો આપેલા છે, જેમાં સાચો શબ્દ અને ખોટો શબ્દ બંને શબ્દો આપેલા છે. એટલે બિનજરૂરી એટલે કે જે શબ્દની જરૂર ન હોય તે શબ્દને આપણે છેકીને ફરીથી લખીશું. બરાબર બાળકો? ચલો, પહેલું શું છે બાળકો, તમે કીડી જોઈ છે? કીડીને તેને કેટલા પગ હોય છે તમને બાળકોને ખબર છે? હવે એમાંથી આપણે પહેલાં તો બિનજરૂરી શબ્દ છે ને એ કાઢી નાખશું. બાળકો તમે કીડીને જોઈ છે, તો પછી કીડીને કેટલા પગ હોય છે તો તેને શબ્દ આપણે છેકી નાખશું. પછી તમને બાળકોને ખબર છે એટલે કે તમને ખબર છે, તો બાળકોને બિનજરૂરી શબ્દ છે એટલે એના ઉપર આપણે છેકો મારી દઈશું. હવે જે બિનજરૂરી શબ્દ છે એને આપણે છેકી નાખ્યા છે, બરાબર. હવે આપણે ફરીથી આખું વાક્ય લખીશું. પહેલાં લખીશું આપણે, બાળકો તમે કીડી જોઈ છે, પછી લખશું આપણે કીડીને કેટલા પગ હોય છે તમને ખબર છે પછી છે બીજું, મકોડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો મને? મકોડાને મકોડાનો મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો મારે મકોડાને કેટલા પગ હોય છે? તો હવે આપણે લખીશું, પહેલાં તો ખરાબ એક એક વાક્ય લખતા જશું અને બિનજરૂરી શબ્દ છેકતા જશું. હવે પહેલો શબ્દ છે મકોડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો? તો આપણે લખીશું પહેલાં મકોડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો મને? તો અહીંયા મકોડા શબ્દ ઉપર લીટો આવશે. હવે પછી પૂછે છે મકોડાનો મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે, એટલે એમાં મકોડાનો શબ્દ ઉપર છેકો આવશે અને ત્યાં વાક્ય બનાવીશું આપણે. મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે તો પછી કહો મારે મકોડાને કેટલા પગ છે? તો મકોડાને શબ્દ ઉપર છેકો આવશે અને ત્યાં લખશું આપણે મારે કેટલા પગ હોય છે. પછી છે ત્રીજું, બાળકો દેડકાને તો તમે બાળકોએ તમે જોયો હશે, કહો કેટલા પગ હોય છે તેને દેડકાને? તેની દેડકાની જીભ જોઈ દેડકો તે શ્વાસ લે છે ત્યારે દેડકાનું તેનું પેટ કેવું હોલે છે નહીં? તો એમાં ખરાબ શબ્દ શું આવશે બિનજરૂરી શબ્દ? બાળકોએ દેડકાને દેડકાની અને દેડકો અને દેડકાનું આ બિનજરૂરી શબ્દ આપણે છેકી નાખ્યા. હવે આપણે આખું વાક્ય બનાવીશું. બાળકો દેડકાને તો તમે જોયો હશે, તમે જોયો હશે
કહો કેટલા પગ હોય તેને તેની જીભ જોઈ તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે નહીં પછી ચોથું ઈયળ બોલી અમને ઈયળોને ઓળખો છો ઈયળો અમે તો બધે જોઈએ છીએ અનાજમાં અને વૃક્ષમાં વૃક્ષ પર શાક ફળ અને ફૂલમાં તમને માણસોને ભાવે બધું જ શાક અનાજ ફળ ફૂલ વનસ્પતિ ઈયળો અમને ભાવે છે તો એમાંથી બિનજરૂરી શબ્દ કયો છે તો કે ઈયળોને પછી ઈયળો માણસોને બધું પછી આ બધા શાકભાજી ફળ ફૂલ વનસ્પતિ ઈયળો આ બધા ઉપર છેકો આવશે હવે આપણે આખું વાક્ય બનાવીને લખીશું ઈયળો બોલી અમને ઓળખો છો અમે તો બધે જ હોઈએ અનાજમાં અને વૃક્ષ પર શાક ફળ અને ફૂલમાં તમને ભાવે એ બધું જ અમને ભાવે તમને ભાવે એ બધું અમને ભાવે પછી છે પાંચમું ધોરણ ત્રણમાં ભણતા પવને પૂછ્યું મિત્રો તમે પવન મને ઓળખો છો હું પવન ત્રીજા ધોરણમાં ભણું છું મારા પવનના મમ્મી પપ્પા શિક્ષક છે શિક્ષક શિક્ષિકા છે મમ્મી પપ્પા તેઓ અમદાવાદની શાળામાં ભણાવે છે તો આપણે લખીશું ધોરણ ત્રણમાં ભણતા પવને પૂછ્યું મિત્રો તમે મને એટલે કે પવનને શબ્દ છેકવાનો છે હું પવન ત્રીજા ધોરણમાં ભણું છું તો પવન શબ્દ ઉપર છેકો આવશે મારા પવનના મમ્મી પપ્પા શિક્ષક શિક્ષિકા છે તો પવનના પછી મમ્મી પપ્પા તેઓ અમદાવાદની શાળામાં ભણાવે છે એટલે કે તેઓ અમદાવાદની શાળામાં ભણાવે છે તો હવે આપણે આખું વાક્ય લખીશું ધોરણ ત્રણમાં ભણતા પવને પૂછ્યું તમે મને ઓળખ્યો મિત્રો તમે મને ઓળખ્યો હું ત્રીજા ધોરણમાં ભણું છું મારા મમ્મી પપ્પા શિક્ષક શિક્ષિકા છે તેઓ અમદાવાદની શાળામાં
ભણાવે છે। પછી છે છઠ્ઠું, બાળ મિત્રો તમે આકાશમાં ઉડતા પંખીઓ જોયા હશે। ઘણીવાર આ પંખીઓ તેઓ દૂર દૂરથી આવે છે। પંખીઓ પોતાના ખોરાક માટે લાંબી મુસાફરી કરે છે અને તેઓ પંખીઓને તમને હેરાન કરશો નહીં। તો એમાં આવશે પંખીઓ શબ્દ ઉપર છેકો આવશે, પછી તેઓ પંખીઓના શબ્દ ઉપર છેકો આવશે અને પંખીઓને। હવે આપણે આખું વાક્ય લખીશું। બાળ મિત્રો તમે આકાશમાં ઉડતા પંખીઓ જોયા હશે। ઘણીવાર આ તેઓ દૂર દૂરથી આવે છે। પંખીઓ પોતાના ખોરાક માટે લાંબી મુસાફરી કરે છે। તમને કદી હેરાન કરશો નહીં। હવે જોઈએ પાના નંબર 46। હવે છે પ્રશ્ન નંબર 24। નીચેના ફકરામાંથી લીટી દોરેલ શબ્દના સ્થાને કૌંસમાં આવેલ શબ્દનો ઉપયોગ કરી પેરેગ્રાફ છે ફકરો તે ફરીથી લખવાનો છે। તો આપણે અહીંયા લીટી દોરેલ શબ્દ છે તેની જગ્યાએ આપણે સાચો શબ્દ લખી ફકરો બનાવીશું। તો પહેલો શબ્દ આપણને આપેલો છે તેની, તેને, તેમાં, આપણે, તેને, તારા, મારી, તેઓ, બરાબર। હવે આપણે જોઈએ પેરેગ્રાફ લખીએ। અનિરુદ્ધે એક ફૂદુ પકડ્યું અને તેને ડબ્બીમાં બંધ કર્યું। તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું। તેણે ડરતા તેમાં જોયું તેણે ડરતા તેમાં જોયું તેની અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું। તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા। તેની બીક જતી રહી। તેણે અનિરુદ્ધને
कहियो तारा कारणे मारी बीक जती रही। हवे आपणे पाका दोस्त जो अनिरुद्धे एक फूदु पकड़ियों अने तेने डबी में बंद कर्यों। तेने भद्रेश ने डबी में जोवा कह्यु। तेने डरता डरता तेमा जोयु। तेनी अंदरनु फूदु पतंगिया जेवड़ू देखातु हतु। तेनी पाक पर झीणा झीणा टपका हता। हवे तेनी बीक जती रही। तेने अनिरुद्ध ने कह्यु तारा कारणे मारी बीक जती रही। हवे आपणे पाका दोस्त। हवे छे प्रश्न नंबर 25। आपेल वाक्य माटे योग्य विकल्प पसंद करी राइटनी निशानी करो। ऑक्टोपस सजीव छे के निर्जीव ते कई रीते खबर पड़शे? तेने पग छे ते परथी, कोई वकील के वडील शिक्षक ने पूछवाथी, ઉપરની બંને રીતે કે ઓક્ટોપસ સજીવ નથી? તો એમાં આવશે ઉપરની બંને રીતે, તે અને બે। પછી ત્રીજું, ફૂલદાની તૂટી ગઈ છે અને બધા ફૂલ વેરાઈ ગયા। આ વાક્યમાંથી કહો ફૂલદાની એટલે ફૂલનો ઢગલો, ફૂલનો હાર, ફૂલ મૂકવાનું સાધન। તો એમાં આવશે આપણે ફૂલ મૂકવાનું સાધન। પછી ત્રીજું, ફૂલદાની એટલે શું? ફૂલહારનું દાન, ફૂલ મૂકવાનું સાધન, ફૂલદાનીની લાઈન એટલે કે કતાર, એટલે હારી ગયેલ ફૂલદાની, ફૂલદાની એટલે કે ફૂલદાનીની હાર એટલે કે લાઈન। ચોથું, કાપડનો એક ટુકડામાં કેરીની ડિઝાઇન છે। અહીં કેરી એટલે આંબા પર થાય તે કેરી, કેરીનું ચિત્ર કે કેરીની છાપ, તો ડિઝાઇન હોય ત્યાં આપણે કેરીની છાપ જ હોય। હવે છે પ્રશ્ન નંબર 26। નીચેનો ફકરો વાંચી તેના માટે આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી રાઇટ કરો। હવે જો પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે, તેમની ડોકનું હલનચલન પણ અલગ જ હોય છે। તે મેના તેની આગળ પાછળ ડોક આંચકાથી હલાવે છે, ઘુવર તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે। પંખીઓના પીછા જુદા જુદા રંગ અને કદના હોય છે, તેમના પીછા અને ઉડવામાં અને ઉફાળા રહેવામાં ઉપયોગી છે। કેટલાક સમય પછી પંખીઓ જૂના પીછા ખેરવી નાખે છે અને તેમની જગ્યાએ નવા પીછા આવે છે। આ પેરેગ્રાફને આધારે નીચેના પ્રશ્નોનો જવાબ તમારે આપવાનો છે, બરાબર ને બાળકો? સરસ। તો પેલું છે હૂફ। હૂફ એટલે ગરમાવો, ઉકરાટ, બાફ કે તડકો, તો કે ગરમાવો। પછી બીજું, પંખી એટલે પાંખ, જેને પાંખ હોય તે અને જેને પગ હોય તે। પંખી એટલે કે જેને પાંખ હોય તે। પછી કદ એટલે વજન, દેખાવ, નાનું મોટું કે ઊંચું નીચું, તો કદ એટલે કે નાનું અને મોટું। પછી પંખીઓ કઈ રીતે જુદા પડે છે? ઉડવાથી, આપણે એમાં રાઇટ કરતા ચાહું, ઉડવાથી, પછી પંખીઓની સંખ્યા કે રંગ, આકાર, કદ, પછી અવાજ અને આંખ, આ બાબતથી પંખીઓ જુદા પડે છે। પછી પાંચમું, પંખીઓને શું શું ફરીથી મળી શકે? પગ, ચાંચ, પીછા કે આંખ, તો કે પીછા। પછી ઘુવડ શું કરી શકે છે? દિવસે ખોરાક શોધી શકે છે, બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે છે અને અંધારામાં જોઈ શકે છે। તો ઘુવડ છે તે બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે છે। પીછા ન હોય તો પંખી પક્ષીઓને શીશી મુશ્કેલી પડે? હવે જો ઉડવાથી, વરસાદથી બચવાની, ઠંડીથી બચવાની, પતંગની દોરીથી બચવાની કે ખોરાકની, તો કે પીછા ન હોય તો ઉડવામાં, પછી વરસાદથી બચવામાં, ઠંડીથી બચવામાં તેમને મુશ્કેલી પડે છે। મેના તેની ડોક ખાલી જગ્યા રાઇટ કરી વાક્ય પૂર્ણ કરો। ઉપર નીચે હલાવે છે, હલાવતી નથી, આગળ પાછળ આંચકાથી હલાવે છે અને ખૂબ ઝડપથી હલાવે છે। તો મેના પોતાની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે। હવે જોઈએ પાના નંબર 48। કેટલાક સમય પછી પંખીઓ પોતાના ખાલી જગ્યા
राइट करी वाक्य पूर्ण करो। जूना पींछा खेरवी नाखे छे, जूनी आँखों धोई नाखे छे, जूनी चाँच घसे छे अने पानी में नाय छे तो ते जूना पींछा ने खेरवी नाखे छे। पछी पंखीनो बीजू नाम क्यू नथी तो के पक्षी विहांग खग के पाख तो पाख छे पंखीनु बीजू नाम नथी। आ पक्ष पंखीनु समानार्थी पक्षी विहग अने खग आ एना समानार्थी शब्द छे। पछी छे પ્રશ્ન નંબર 27 નીચેના ઉખાણાનો જવાબ કૌંસમાંથી શોધીને લખો। હવે જો કૌંસની અંદર તમારે શોધવાનું છે, ઉખાણાનો જવાબ તમારે જોવાનો। તે ખોબામાં સમાઈ શકે તેવડું છે, તેના પગ પાછળના પગ કરતા ટૂંકા છે અને તેને પૂંછડી છે, તો આવું ઉખાણું કોનું હોઈ શકે? તો કે ખિસકોલીનું। અહીંયા આપણે લખીશું ખિસકોલી। પછી બીજું, તેને પૂંછડી છે, તેના પગ એક સરખા છે, તેની આંખ અંધારામાં ચમકે છે, તો કેમ છે? બિલાડી। પછી ત્રીજું, તે લાંબો કૂદકો લગાવે છે, તેના પાછળના પગ આગળના પગ કરતાં લાંબા છે અને તે ચોમાસામાં દેખાય છે, તો કોણ છે? ચોમાસામાં કોણ દેખાય તમને? તો કે દેડકો। પછી ચોથું, તે ઝાડે ઝાડે કૂદે છે, મારી નકલ કરે છે, ઉપાઉપ બોલે છે અને તેને પણ પૂંછડી છે, ફળ પાંદડા ખાય છે, તો ઉપાઉપ કોણ બોલે? તો કે વાંદરો। પછી પાંચમું, તેની આંખ અને ચાંચ રાતા છે, તે માળો બનાવીને રહે છે, તે ઝડપથી ઉડે છે, તેને શાંતિનો દૂત ગણાય છે, તો કોણ આવશે તેમાં? કબૂતર। હવે પ્રશ્ન નંબર 28માં નીચેના પ્રાણીઓ વિશે બે ત્રણ વાક્ય લખવું। અહીંયા તમને લખેલા આપેલા જ છે। પહેલું છે માછલી, તો માછલી દરિયાનું પ્રાણી છે, તે પાણી વગર જીવી શકતી નથી, દરિયામાં રંગ કદ આકારમાં વિવિધતા ધરાવતી અનેક માછલીઓ જોવા મળે છે। પછી બીજું, ચકલી આપણા આંગણાનું પક્ષી છે, તે ચી 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 કરતી અને કૂદકા મારતી ચાલે છે, તે દાણા ચણે છે, સાથે સાથે ઈયળો ફૂદા જેવા નાના જીવજંતુઓ ખાઈ જાય છે। પછી ત્રીજું, કૂતરો વફાદાર પ્રાણી છે, આપણા ઘર અને ખેતરની ચોકી કરે છે, આજે અનેક જાતના કૂતરા જોવા મળે છે, તેમને લોકો પાળે છે અને પોતાના પરિવારના સભ્યોની જેમ ઘરમાં રાખે છે। પછી છે ચોથું, હાથી કદાવર પ્રાણી છે, તેના કાન સુપડા જેવા અને થાંભલા જેવા પગ હોય છે, તેને લાંબી સૂંઢ અને ટૂંકી પૂંછ હોય છે, હાથી ખૂબ શક્તિશાળી પ્રાણી છે, કાગડો। પછી છે પાંચમું, કાગડો આપણી આસપાસ જોવા મળતું એક પંખી છે, જેનો રંગ કાળો છે, કાંકા કરે છે, તે એઠું જૂઠું ખાય છે અને કર્કશ અવાજ કોઈને ગમતો નથી। હવે છે પ્રશ્ન નંબર 29, નીચેના શબ્દ ચોરસમાંથી 5 જીવજંતુઓના નામ શોધો અને લખો। હવે જો પહેલો શબ્દ આપણે લખીશું જૂ, તો જૂ શબ્દ ઉપર આપણે રાઉન્ડ કરીશું, પહેલું લખશું આપણે જૂ, પછી બીજો શબ્દ આપણે બનાવીશું માકડ, તો અહીંયા આપણે લખીશું માકડ, ત્રીજો શબ્દ બનાવીશું આપણે કરોળિયો, ચોથો શબ્દ બનાવીશું આપણે ઈયળ, અને પાંચમો શબ્દ બનાવીશું આપણે મંદો। જો હવે છે પ્રશ્ન નંબર 30, નીચેના શબ્દ ચોરસમાંથી 5 પંખી અને 5 પ્રાણીઓના નામ લખવાના છે। હવે આ હું તમને પંખી અને પ્રાણીના નામ હું તમને અહીંયા લખાવું છું, પરંતુ તમારે સ્વાપોથીની અંદર લખતા લખતા તમારે બોક્સમાંથી જે પંખીનું કે જે પ્રાણીનું નામ લખવું હોય તે નામ તમારે શોધી અને તેની ઉપર જેમ આપણે ઉપર જીવજંતુઓમાં શોધીને રાઉન્ડ કર્યું એ જ રીતે તમારે કરવાનું છે। જો હું તમને બતાવું, પહેલાં હું અહીંયા લખું છું અહીંયા કબૂતર, તો આમાં તમારે શોધવાનું કબૂતર ક્યાં છે,
हाँ जो अहीं है तो तमारे कबूतर शब्द पर राउंड करवानुं अने प्राणियों में पेलू लखावीशुं तमने गधेड़ो तो तमारे आमा शोधवानुं गधेड़ो तो के अहीं है गधेड़ो तो अहीं आपणे गधेड़ा शब्द पर राउंड करशुं। बराबर बाळको, हूँ अहीं पंखीओ अने प्राणीओना नाम तमने लखावीश, परंतु तमारे नाम लखता लखता प्राणीओना अने पंखीओना नाम लखता लखता तेनी साथे तमारे आनी बॉक्सनी अंदर नाम शब्द चौरस माथी शोधवाना अने तेनी उपर जे मैं उदाहरण प्रमाणे तमने कबूतर उपर राउंड करायवू गधेड़ा उपर राउंड करायवू ए मुजब तमारे राउंड करतु जावानुं छे। तो हूँ तमने पंखीओना नाम लखावुं छुं, पहेला कबूतर, कागड़ो, पछी चकली, बगलो अने काबर, तमारे जाते करवानुं छे। बराबर बाळको, एटले तमने ख्याल आवे। पछी प्राणीओमां पेलू गधेड़ो, बीजू घोड़ो, त्रीजू बकरी, चौथू बड़द अने पांचमू शियाळ। पंखीओ अने प्राणीओना नाम अहींया लखाई गया छे। हवे तमारे शब्द चौरसनी अंदर शब्द शोधी अने तेना फरते राउंड करवानुं छे। હવે છે પ્રશ્ન નંબર 31, નીચેના શબ્દ ઓળખો અને લખો। હવે તમને અહીંયા શબ્દ લખેલા છે એ તમારે ઓળખવાના છે અને પછી જવાબ તમારે લખવાનો છે। તો પેલું છે અવલોકન, પછી બીજો શબ્દ છે ત્રિકોણાકાર, ત્રિકોણાકાર, પછી તમારો ફેવરિટ વિષય કયો છે પર્યાવરણ, પછી વર્ગીકરણ, પછી જરૂરિયાત અને પછી ભલે પધારો। હવે છે પ્રશ્ન નંબર 32, નીચેના વાક્યો વાંચો, બોલો અને લખો। તો આપણે શબ્દ અને વાક્યો જોઈને લખવાના છે। તો પેલું છે અદ્વૈત, તદ્દન ઢીલો, પછી બીજું વાક્ય લખીશું આપણે રુદ્રની પદ્ધતિ કેવી છે તો કે ઝડપી, પછી ત્રીજું પ્રધોતને ચંદ્ર ગમે, પછી ચોથું સૃજને પુઠ્ઠામાંથી ઘર સર્જ્યું, તો અહીંયા લખીશું આપણે સૃજને પુઠ્ઠામાંથી ઘર સર્જ્યું, પછી પાંચમું અંધારામાં સૂરજ અદ્રશ્ય, પછી છઠ્ઠું લાઇટ એટલે વિદ્યુત, પછી સાતમું આધ્યા અને વિદ્યા બહેનો છે, પછી આઠમું અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ, અહીંયા લખવાનું અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ, પછી છે દ્રષ્ટિ તો છે અધર ચડી, અહીંયા લખીશું આપણે દ્રષ્ટિ તો છે અધર ચડી ગઈ, પછી છે દસમું ભદ્રકાળી માતાનું મંદિર, ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં છે, પછી છે પ્રશ્ન નંબર 33, નીચેના શબ્દો બોલો, વાંચો અને લખો। પહેલો શબ્દ છે દ્વાર, બીજું અદલ, પછી યુદ્ધ, જોડિયા શબ્દ છે દ્રાક્ષ, પછી તદ્દન, શબ્દ દ્વાર, રૌદ્ર, પ્રધોત,
सृजन दृश्य नक्कर कृपा विद्युत पत्थर कृष्ण सद्धर वात्र नृत्य ने भद्र। હવે જોઈએ પાના નંબર 51। હવે જો અહીંયા તમને શબ્દ આપેલા જ છે બરાબર, દ્રષ્ટિ પછી ભદ્ર, અહીંયા તમને સંધિ પ્રમાણે શબ્દ આપેલા જ છે અને અહીંયા શબ્દ લખવાના છે। પહેલું છે દ્રષ્ટિ, પછી બીજું ભદ્ર, આપણે બોલીએ કેવી રીતે ભદ્ર, પછી રુદ્ર, પછી ચંદ્ર, પછી અદ્રશ્ય, પછી શ્રુ, બોલો એમાં ર આવે ને, રનો ઉલ્લેખ થાય એટલે આપણે લખશું સૃજન, પછી અદ્વૈત, પછી છે વિદ્યુત, પછી આધ્યા વિદ્યા શુદ્ધ અધર પદ્ધતિ અને પ્રધોત। પછી છે પ્રશ્ન નંબર 35। નકામા શબ્દ છે કે નાખીને સાચું વાક્ય બનાવીને લખવું, જે આપણે શરૂઆતની અંદર પહેલાં લખ્યું હતું એ જ રીતે લખવાનું છે। મેં 0 1 2 ચોટલો ચોટલા ગૂંથ્યા, તો એમાં શું આવશે, તો કે 0 શબ્દ ઉપર, 1 ઉપર અને ચોટલા, આ 3 શબ્દ ઉપર છેકો આવશે અને સાચું વાક્ય બનશે મેં 2 ચોટલા ગૂંથ્યા છે। પછી બીજું, રિક્ષામાં 3 2 પૈડા પૈડું છે, તો 2 શબ્દ ઉપર અને પૈડું શબ્દ ઉપર છેકો આવશે અને ત્યાં સાચું વાક્ય બનશે રિક્ષામાં 3 પૈડા છે। પછી ત્રીજું, પંખાને 2 3 પાંખ પાંખિયા છે, તો પંખાને 3 પાંખિયા છે, તો અહીંયા લખીશું આપણે પંખાને 3 પાંખિયા છે। પછી ચોથું, સૃષ્ટિએ ખિસ્સામાં 1 4 આંબળા આંબળું મૂક્યા, તો એમાં શું આવશે, 1 ઉપર છેકો આવશે અને આંબળું ઉપર છેકો આવશે, લાખું વાક્ય બનશે સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા। પછી છે પાંચમું, શાળાની ઘડિયાળમાં 0 2 3 કાંટા કાંટો છે, તો 0 2 ઉપર અને કાંટા ઉપર છેકો આવશે અને લખશું આપણે શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે। પછી છઠ્ઠું, સચિને 1 2 3 ઇનામો જીત્યા, તો 1 ઉપર છેકો આવશે અને ઇનામો શબ્દ ઉપર સાચું આવશે અને ઇનામ ઉપર છેકો આવશે, એટલે આવશે એમાં સચિને 2 3 ઇનામો જીત્યા। પછી સાતમું, શાળાના ઘડિયાળમાં 0 1 2 ટકોરા ટકોરો પડ્યા, તો તેમાં શું આવશે, 0 1 2 શબ્દ ઉપર અને ટકોરો શબ્દ ઉપર છેકો આવશે અને ત્યાં શબ્દ વાક્ય બનશે શાળાના ઘડિયાળમાં 1 2 ટકોરા પડ્યા। પછી આઠમું, શિક્ષકે બોર્ડમાં 0 1 2 3 દાખલો ગણ્યા, તો એમાં 0 અને 2 3 શબ્દ ઉપર અને દાખલા ઉપર
छेको आवशे ने त्यां साचो शब्द वाक्य बनशे शिक्षके बोर्ड में एक दाखलो गण्यो। पछी नवमू चिरागे चित्र पोथी में एक बे त्रण चित्र चित्रो दोर्यो तो एमा आवशे बे त्रण शब्द उपर अने चित्र उपर छेको अने साचो शब्द आवशे चिरागे चित्र पोथी में एक चित्र दोर्यो। पछी छे दसमू आकाशमांथी एक बे त्रण तारा तारो खर्या तो बे त्रण उपर अने तारो उपर छेको आवशे ने साचुं वाक्य बनशे आकाशमांथी एक तारो खर्यो आकाशमांथी एक तारो खर्यो। पछी छे प्रश्न नंबर 36 नीचेना शब्दोना समानार्थी शब्द लखो। नाजुक तो नमणू भोळी तो निर्दोष। पछी रूपाळी तो सुंदर। पछी फूल तो पुष्प। ललचाई तो लोभाई। तड़को तो ताप। उदास निराश। पांदड़ू तो पान। नजीक पासे। चिंता तो के फिकर। तगड़ो तो के जाडो। बगीचो तो के बाग। पछी छे विरोधी शब्द मीठू तो कड़वू। भोड़ी तो लुची। रूपाड़ी तो कद्रूपी। तड़को छाइड़ो। उदास खुश। नजीक दूर। मोटी तो के नानी। सांझ सवारो। शांत अशांत। कठण तो के नरम। बहार अंदर। वहालू अड़खामणू। धीमे तो झड़पी। सलामत तो असलामत। પછી છે પ્રશ્ન નંબર 38 નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો તો આપણે સાચો શબ્દ લખવાનો છે પતંગયું પછી જીવજંતુ લીમડો નિશાળ કોસેટો હુંફાળું દ્વિજ ગલી પછી છીપલું ઝાપટું ઈંડું ને ફૂલદાની। આ તો આપણો પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લુનું જેના વિશે આપણે આ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો બરાબર બાળકો સરસ તો ચાલો હવે આ બધું તમારે વ્યવસ્થિત સ્વાપોથીની અંદર લખી લેવાનું છે બરાબર ને બાળકો સારા અક્ષરે ચલો આગળનો અભ્યાસ છે તે આપણે આગળના લેક્ચરમાં કરીશું બરાબર બાળકો ત્યાં સુધી બધા